વચનદત દત્ત ભૂમિમાં ઠરીઠામ થવા દે છે યહોશુઆનું મૃત્યુ થયું અને હવે આ બારે બાર વંશો વચન ભૂમિમાં છે પણ જીવન જીવવાની એમની આખી નીતિ રીતિ બદલાય છે હવે દરેક પોતાના વંશમાં સીમિત થઈ ગયા વહેંચણી જ એ પ્રકારે થઈ ભૂમિની પેલો રૂબેન વંશ ત્યાં અને પેલો યહુદા વંશ ત્યાં અને પેલો દાન વંશ ત્યાં એટલે હવે એકમેક થી અલગ એકમેક થી સ્વતંત્ર એકમેક થી અલાયદું જીવન જીવતી આ પ્રજા બની ગઈ એક નેતા આખી પ્રજા એ ખ્યાલ પૂરો થઈ ગયો હવે દરેક અલગ અલગ વંશમાં રહે છે એટલે ત્રણ પ્રકારની કટોકટી આવી શકે પહેલી કટોકટી જે છેવાડે છે જેની નજીક પરદેશી રાજા વસે છે પરદેશી રાજા હુમલો કરી શકે બીજી કટોકટી આવી શકે આ વંશ વંશ પર તરાપ મારી શકે ત્રીજી કટોકટી વંશમાં જ વિખવાદ થાય ચલો ને એકાદ વંશનું નામ દઈને દાખલા રૂપે વાત કરીએ માની લો બિન્યામીન વંશ સૌથી નાનો દીકરો બિન્યામીન વંશ ઉપર ચડી આવ્યો એક પરદેશી રાજા બિન્યામીન વંશને ને પેલો બાજુવાળો યહુદા વંશ કનડગત કરે છે ત્રીજી કટોકટી બિન્યામીન વંશમાં જ બે પરિવાર આમને સામને આવી ગયા છે હવે એક નેતા નથી પહેલા તો મુશ્ય હતા દોડી જવાય મુષ્ય પાસે યહોશુઆ હતા દોડી જવાય યહોશુઆ પાસે હવે શું ત્યારે જે વંશમાં કટોકટી સર્જાય છે એ વંશમાં કોઈ ભળવીર જાગતો કરિશ્મા ભરપૂર નેતા પાકતો અને આખા વંશને પોતાની સાથે લેતો જો પરદેશી રાજા હોય તો પરદેશી રાજાને હરાવતો જો બીજો વંશ હોય તો એને હરાવતો જો વંશમાં જ વિખવાદ હોય તો ન્યાય તોડતો આ કરિશ્મ ભરપૂર યુવાનને આ ભરવીરને કાજી કહેવામાં આવે છે અને અનુસંહિતા લક્ષી ઇતિહાસના લેખકોએ આવા બાર કાજીઓનો વૃત્તાંત તૈયાર કર્યો માહિતી તો એમણે અહીં તહીથી મેળવી દરેકે દરેક કાજીની પણ બાર કાજી અને એ બાર કાજી આપણને મળે છે કાજીઓના પહેલા અધ્યાયથી માંડીને સોળમા અધ્યાય સુધી હવે આ કાજીઓ દ્વારા પ્રભુ ઇઝરાયેલી સમાજમાં કાર્યરત છે કેવી રીતે સિનાઈ પર્વત જ્યારે પ્રભુ કરાર કરે છે ત્યારે પ્રભુ આખા એક પરિવાર બનાવે છે પરિવારના પ્રભુ છે પરિવારના સર્વ સભ્યો સંતાનો સંતાનો હોવાની નાતે ભાઈઓ બહેનો ભાઈઓ બહેનો હોવાને નાતે સમકક્ષ દરેક સરખી પ્રતિષ્ઠા દરેક સરખું સ્વમાન ધરાવનાર હવે જેમ પ્રભુ સૃષ્ટિમાં ક્રમ જાળવી રાખે છે એટલે આ ઉનાળો આવે ત્યારે આ પ્રકારનું ફૂલ અને આ શિયાળો આવે ત્યારે આ પ્રકારનું ફળ અને આ ચોમાસું આવે તો આ પ્રકારનું ઘાસ આ પ્રભુએ સૃષ્ટિમાં વિશ્વમાં સર્જેલો નિયમ અને એ નિયમને જો કોઈ કનડગત કરે તો પ્રભુ એ નિયમને પુનઃસ્થાપિત કરે આ કાજીઓ એ જ કરતા હતા પોતાના વંશમાં કોઈકની પ્રતિષ્ઠા ગઈ પુનઃ સ્થાપિત કરે પેલા હેરાનગતિ કરે છે એમને સમજાવે અથવા એમને હરાવે એટલે પ્રભુ જે કાર્ય વિશ્વમાં સૃષ્ટિમાં કરે છે એ જ કાર્ય આ કાજી પોતાના વંશમાં કરે છે એટલે કાજીઓ દ્વારા પ્રભુ ઇઝરાયેલી વંશોમાં કાર્યરત રહે છે આવા બાર કાજીઓ જોકે દરેકે દરેક કાજીનો વૃત્તાંત સરખા પ્રમાણમાં નથી કોઈકનો વૃત્તાંત કેટલાક અધ્યાયો કોઈકનો વૃત્તાંત એકાદ વાક્યનો પણ બાર કાજી હવે એમના દરેક પરદેશી રાજા છે અથવા બાજુવાળો બીજો વંશ છે અથવા પોતાના જ વંશમાં કંઈક થયું છે અને એટલે આપણે અત્યારે જ્યારે યાદી બનાવીએ ત્યારે એ કાજીનું નામ એ કાજી કયા વંશના અને એમણે કોની વિરુદ્ધ લડાઈ કરી અથવા કોને સમજાવ્યા એ જરા સાંભળી લઈએ બધું વર્ણન કાજીઓ પહેલા અધ્યાયથી સોળમા અધ્યાયમાં આપવામાં આવ્યું છે તો આપણે હવે એ કાજીઓની યાદી શરૂ કરીએ છીએ તે પહેલાં કાજીઓનો ઇતિહાસ ક્યારથી શરૂ થાય છે એ જાણી લઈએ કારણ કે એ બનાવ બન્યાની તારીખ કહેવાય કાજીઓ શરૂ થાય છે વચન ભૂમિમાં ઠરીઠામ થયા ત્યારથી એટલે ઈસવીસન પૂર્વે બારસો દસથી થી ક્યાં સુધી કાજીઓ કાર્યરત છેલ્લામાં છેલ્લા કાજી આપણે જોઈશું સમુવેલ એમના પછી રાજાશાહી શરૂ થશે અને પહેલો રાજા ઈસવીસન પૂર્વે એક હજાર ત્રીસમાં માં શાઉલ એટલે લગભગ બસો વર્ષ કાજીઓનો સમય છે આ બનાવ બનવાનો સમય ઈસવીસન પૂર્વે બારસો દસથી થી ઈસવીસન પૂર્વે એક હજાર ત્રીસ પણ બનાવ લખવાનો સમય છે દેશવટા દરમિયાન ઈસવીસન પૂર્વે પાંચસો છ્યાસી થી ઈસવીસન પૂર્વે પાંચસો એટલે બનાવ બને છે બનાવનું લખાણ થાય છે એ બંને વચ્ચે પેલો ગાળો છે એ હંમેશા બાઈબલને વાંચતી વખતે યાદ રાખવો પડે હવે આપણો આ યાદી બનાવવાનો કાર્યક્રમ શરૂ કરીએ તો એમાં એક અગત્યનો અધ્યાય છે અને એ અધ્યાય છે અધ્યાય બે અધ્યાય એકમાં આ ઇઝરાયલના વંશો કેટલાક વિજય મેળવે છે એની વાત છે પણ એ અડધો અધ્યાય બાકીનો અડધો અધ્યાય એમને નિષ્ફળતા મળે છે વિજય મેળવવામાં અસફળ રહે છે એ જ વર્ણન છે પહેલા અધ્યાયમાં વિજય પરાજયની જ વાત છે પણ બીજા અધ્યાયમાં એક દેવદૂત ઇઝરાયલીઓને કહે છે સભાન બનો તમે કરારનો ભંગ કર્યો છે આટલું લખ્યા પછી એ બીજા અધ્યાયમાં યહોશુઆના અવસાન અને દફનની વાત ફરીથી કહેવામાં આવે છે કારણ કે યહોશુઆ નથી એ સત્ય એ હકીકત અને ત્યારે પરિસ્થિતિ કેવી છે તો એનું વર્ણન શરૂ થાય છે અધ્યાય બે કડી અગિયાર થી ત્રેવીસ માં એક ચક્ર શરૂ થાય છે કેવું છે ચક્ર હવે કોઈ ધણી દોરી નથી કેના પૂછનાર નથી એટલે જેને જેમ ફાવ્યું એમ કરે અને ત્યાં લખાય છે પ્રભુની દ્રષ્ટિએ ખરાબ આચરણ કર્યું હવે એ આચરણને કારણે શું થાય છે આફતો આવી પડે છે જેને આ ઇઝરાયલીઓ માનશે કે પ્રભુ આ મોકલી આપે છે કારણ કે આપણે કરારનો ભંગ કર્યો એટલે પછી રોડે છે 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 વિનંતી વિનંતી કરે કરે પ્રભુ પ્રભુ મદદ કરો તો દયાળુ પહેલા એક કાજી ઊભો કરે છે ભાઈ બેન તું આટલું કામ કર અને પછી એ કાજી સર્વત્ર શાંતિ સ્થાપે છે શાંતિ સ્થાપે છે ત્યારે વળી પાછા આ ઇઝરાયલીઓ ફાવે એમ શરૂ કરે છે વિશેષ કરીને મૂર્તિ પૂજા એટલે વળી પાછી આફતો આવી પડે છે પછી વળી પાછા રડે છે એટલે વળી પાછા પ્રભુ કાજી પેદા કરે છે અને આ વિષચક્ર ચક્ર ચાલે જ કરે છે એ અધ્યાય બેમાં કહેવામાં આવ્યું છે અને ત્યાંથી પછી અધ્યાય ત્રણમાં જઈએ તો કેટલાક રાજાઓ જે અપરાજિત રહ્યા છે એમની એક નાની યાદી આપવામાં આવે છે અને પછી ત્રીજા અધ્યાયની સાતમી કડીથી હવે બાર કાજીઓની યાદી શરૂ થાય છે આપણે જરા દરેકે દરેક કાજીને જોઈ લઈએ તો શરૂ થાય છે કાજીઓ ત્રીજો અધ્યાય સાતમી કડીથી સોળમો અધ્યાય એકત્રીસમી કડી સુધીમાં બાર કાજીઓ આપણે ફક્ત એમનું નામ કયા વંશના છે અને કોની વિરુદ્ધ એ પોતાનું કાજીપણું કરે છે કાજીઓ ત્રીજો અધ્યાય સાતમી કડીથી અગિયારમી કડીમાં પહેલો કાજી એનું નામ ઓથનીયેલ અને ઓથનીયેલ છે યહુદા વંશનો કોની વિરુદ્ધ એ કાજીપણું કરે છે પડોશમાં દેશ છે મેસોપોતામિયા મેસોપોતામિયા એ આજનું ઈરાક એનો રાજા યહુદા વંશને હેરાન કરતો હતો ઓથનિયલ હરાવે છે એને પહેલો કાજી કાજીઓ ત્રીજો અધ્યાય બારમી કડીથી ત્રીસમી કડીમાં બીજો કાજી એહુદ એ કયા વંશનો છે બિન્યામીન વંશનો અને શું કરે છે ઈઝરાયલની પૂર્વમાં મોઆબ નામનો દેશ છે અને મોઆબનો રાજા આ બિન્યામિન વંશને હેરાન કરે છે એહુદ એ રાજાને પછાડે છે બીજો કાજી કાજીઓ એક જ વાક્યમાં એનો વૃત્તાંત છે ત્રીજો અધ્યાય એકત્રીસમી કડી એ કાજીનું નામ છે શમગર શમગર અને એ કોની વિરુદ્ધ તો ઇઝરાયલની પશ્ચિમે પલિસ્તી પ્રજા છે એ પલિસ્તી પ્રજાને હરાવે છે તો ઓથનીયલ એહુદ શમગર હવે કાજીઓ ચોથો અને પાંચમો અધ્યાય બે અધ્યાય ફાળવવામાં આવે છે અને આ કાજી એક સ્ત્રી છે દબોરા એ દપોરાનો એક મદદનીશ છે અને એ મદદનીશ નામ છે બારાક એ બારાક નફતાલી વંશનો છે અને આ દબોરા કોના ઉપર વિજય મેળવે છે તો કનાની પ્રજા કનાની પ્રજા જે હેરાન કરતી હતી દબોરા અને દબોરાને સ્વીકારનાર બીજા પણ વંશો હતા સામાન્ય રીતે કાજીને પોતાનો જ વંશ સ્વીકારે અને કાજીની અસર જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી જ પણ કેટલાક કાજીને એક કરતાં વધુ વંશો સ્વીકારતા હતા દબોરા આવી એક કાજી છે એ ચોથા નંબરે આવે છે પછી કાજીઓ છઠ્ઠો અધ્યાય સાતમો અધ્યાય આઠમો અધ્યાય ગીદિયોન નામના કાજી છે પાંચમો નંબર અને ગીદિયોન મનાશા વંશનો છે હવે એ કોને હરાવે છે તો એક જાતિ છે મિદિયાની મિદિયાની જાતિ મોશેના પત્ની સિપોરા મિદિયાની જાતિના હતા આ મિદિયાનીઓને હરાવે છે હવે આ એટલી તો પ્રબળ હાર છે પરમ પૂજા કરીએ છીએ એના પહેલા વાંચનમાં પહેલા શાસ્ત્ર પાઠમાં પૈગંબર યશાયાનો શાસ્ત્ર પાઠ વાંચી છે ત્યાં બાળકના જન્મ માટે કેવો આનંદ છે એની સરખામણી યશાયા ભૂતકાળમાં મિદ્યાનીની સેનાનો તે પરાજય કર્યો હતો ત્યારે કેવા બધાના હર્ષથી ઉભરાયા હતા એનો ઉલ્લેખ કરે છે એ છે આ ગિદીઓન એ પાંચમો કાજી કાજીઓ નવમો અધ્યાય એમાં કોઈ કાજી નથી અબી મેલક નામનો એક ઇઝરાયેલી ભાઈ પ્રયત્ન કરે છે રાજા બનવા પણ એ નિષ્ફળ પ્રયત્ન છે અનુસંહિતા લક્ષી ઇતિહાસનો લેખક અહીં અભિમેલકની આ જે કંઈ ચેષ્ટા છે એનું વર્ણન કરીને શું જણાવવા માગે છે હજી તૈયાર નથી ઇઝરાયેલી પ્રજા રાજાશાહી માટે હજી કરિશ્મા ભરપૂર ભળવીર યુવાનની જ બોલબાલા છે એટલે અભિમેલક કાજી તરીકે નથી રાજા તરીકે પ્રયત્ન કરે છે અને નિષ્ફળ જાય છે એટલે કદાચ એ નવમો અધ્યાય ન વાંચીએ તો પણ ચાલે પણ વાંચવાથી ફાયદો એટલો થશે કે આપણને ખબર પડશે કે રાજાશાહીનો સમય હજી પાક્યો નથી કાજીઓ દસમો અધ્યાય પહેલી અને બીજી કડીમાં છઠ્ઠો કાજી તોલા તોલા ઈસાકાર વંશનો છે કાજીઓ દસમો અધ્યાય ત્રીજી થી પાંચમી કડીમાં સાતમો કાજી કાજીર છે કાજીઓ દસમો અધ્યાય તેની છઠ્ઠી કડીથી બારમા અધ્યાયની સાતમી કડીમાં આઠમો કાજી છે ઇફતાહ આ ઇફતાહ એ અંબોની નામનો એક પ્રજા કહેવાય કે દેશ કહેવાય અમ્મોનીઓ જ્યારે એ અમ્મોની અથવા અમોન એને હરાવે છે પણ આ હરાવા વિજય માટે જાય ને લશ્કર લઈને ત્યારે હું જીતી જાઉં ને તો પાછો આવીશ ત્યારે જે કોઈ મને સૌથી પહેલું મળશે ને એનો બલિ તને ધરાવીશ અને પાછા આવે છે ત્યારે સૌથી પહેલા એને મળવા કોણ આવે છે એની કુંવારી દીકરી એ બલી ચડાવે છે ઇફતાહ એ છે આઠમો કાજી ઈઝરાયલનો કાજીઓ બારમો અધ્યાય એની આઠમી કડીથી દસમી કડીમાં નવમો કાજી છે ઇફસાન કાજીઓ બારમો અધ્યાય અગિયારમી કડીથી બારમી કડીમાં છે દસમો કાજી એલોન એલોન જબુલોન વંશનો છે કાજીઓ બારમો અધ્યાય તેરમી કડી થી પંદરમી કડીમાં અગિયારમો કાજી છે અને પછી ચાર અધ્યાય જેને ફાળવવામાં આવ્યા છે અધ્યાય તેર અધ્યાય ચૌદ અધ્યાય પંદર અધ્યાય સોળ એ છે બારમો કાજી શિમસોન શીમસોન દાન વંશનો છે અને કોને હરાવે છે પલિસ્તીઓને જે ઈઝરાયલની પશ્ચિમ દિશામાં છે આમ ફરીથી એક વખત નામ બોલી જઈએ પહેલો કાજી ઓથનીયેલ બીજો કાજી એહુદ ત્રીજો કાજી શમગર ચોથો કાજી દબોરા પાંચમો કાજી ગીદીયોન છઠ્ઠો કાજી તોલા સાતમો કાજી યાયર આઠ મોકાજી ઇફતાહ નવ મોકાજી ઈફસાન દસ મોકાજી એલોન અગિયાર મોકાજી અબ્દોન બાર મોકાજી સિમસોન ત્યાં બાર કાજીઓનો વૃત્તાંત પૂરો થાય છે કેટલાક વૃત્તાંત સાંભળતા આપણને પ્રભુ પ્રત્યે આભાર તો કેટલાક વૃત્તાંત સાંભળતા આપણને એમ લાગે મારે પણ કંઈક કરવું જોઈએ મારી પણ આસપાસ આવું વાતાવરણ હોય તો મારે પણ કંઈક ભાગ ભજવવો જોઈએ પ્રભુ આજે પણ આપણને પ્રેરણા આપે છે આ બાર કાજીઓ દ્વારા હવે આપણે કાજીઓના જ ગ્રંથમાં આગળ વધીશું કારણ કે કેટલાક બનાવો આપણે જોવાના છીએ એ હવે આગળના પાઠમાં